पीआई ની ભરતી માટે પરીક્ષાનું આયોજન જીપીએસસી દ્વારા પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યમાં 40 જગ્યાઓ પર 1.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. તો અમદાવાદમાં 22,000 ઉમેદવારો પરીક્ષા આપશે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાશે. એક વર્ગમાં માત્ર 24 ઉમેદવારોને જ બેસાડવામાં આવશે. આ અંગે જે સીધી વાતચીત કરીશું, અપડેટ મેળવીશું સહયોગી સંજય ટંક પાસેથી. જી સંજય, કેટલા વાગે પરીક્ષા શરૂ થશે અને કઈ રીતે તૈયારી? संध्या, जीपीएससी 40 जेटला पोलिस इंस्पेक्टर की भर्ती माटेनी जे आजे जीपीएससी एग्जाम लई रही छे, हूँ दृश्य आपने परीक्षा केन्द्रनु बताविश के केटलाक उम्मेदवारो जे छे ते हवे परीक्षा केन्द्रों पर आववाना शुरू थई गया छे. एक उम्मेदवार जे छे के तेओ अहींया पहोंच्या छे. आजे जीपीएससी नी एग्जाम छे, केवी तैयारी छे? सारी तैयारी छे. अत्यारे सोशल डिस्टन्सनुं पालन करवानुं कीधुं छे, मास्क बधाय कम्पलसरी, सेनिटाइजर ने बधुं. શું લાગે છે, એલઆરડીમાં જ્યારે પેપર લીકની ઘટના બની હતી, જીપીએસસીમાં આ અગાઉ એક આ પ્રકારે ઘટના બની ચૂકી છે, તમને લાગે છે કે કેટલું વિશ્વસનીય લાગે છે? ના સર, આ વખતે એવું નહીં થાય. એકવાર થયેલું છે એટલે ફરીવાર એવું થવાનો ચાન્સ બહુ ઓછા હોય છે. સંધ્યા, જે છે અમદાવાદમાં 22,000 જેટલા ઉમેદવારો જે છે કે આ પરીક્ષા આપવાના છે, અને રાજ્યભરની જો વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ રહી છે, અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે 1 લાખ અને 1.39 લાખ જેટલા ઉમેદવારો જે છે આ પરીક્ષા આપવાના છે. કેટલાક ઉમેદવારો હજુ પણ આપણી સાથે છે. શું કહેશો, પરીક્ષા આપવા માટે પહોંચ્યા? તૈયારી સારી રાખવી જોઈએ અને ભણવાનું લાઈક સ્ટ્રેસ ફીલ ના થવું જોઈએ, આરામથી આપવાની, ટેન્શન નહીં લેવાનું. અને ખાસ કોરોના કાળમાં એક્ઝામ લેવાઈ રહી છે, કેટલી ડર લાગે છે, શું છે કંઈ? ના ના, ડર શું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું, માસ્ક પહેરવાનું અને હેન્ડ સેનિટાઇઝ કરવાનો, બસ ના અડવાનું. બિલકુલ, જે છે સંધ્યા, જે છે તમામ નિયમોના પાલન સાથે આ એક્ઝામ લેવાઈ રહી છે. અંદાજે રાજ્યભરમાંથી 1.5 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે, અને અમદાવાદમાં 90થી વધુ સેન્ટરો જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષા લેવાઈ રહી છે. જી જી, કોરોના કાળમાં પરીક્ષા લેવાઈ રહી છે, શું સમયનું કઈ રીતે અત્યારે ચોકસાઈ રાખવામાં આવી રહી છે? જે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે, શું તેમને થોડા વહેલા બોલાવવામાં આવ્યા છે એ રીતે કોઈ વ્યવસ્થા? કારણ કે આ પહેલા જેટલી પણ પરીક્ષાઓ યોજાય છે તેમાં આ પ્રકારની તકેદારી રાખવામાં આવી? બિલકુલ સંધ્યા, જે પ્રકારે કોરોના કાળમાં એક્ઝામ લેવરાય છે ને, તમામ પ્રકારની તકેદારી અને ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોની જો વાત કરીએ સંધ્યા, તો પરીક્ષા કેન્દ્રો જે છે તેને ગઈકાલે પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. એક વર્ગમાં જે છે 24 જેટલા, જે હાલ હું તમને જે બતાવીશ કે આ પરીક્ષા કેન્દ્ર જે છે અને એક વર્ગમાં 24 જેટલા ઉમેદવારોને બેસાડવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. એટલે તમામ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થાય. આપ જે જોઈ શકો છો કે જે જે સ્ક્વેર જે બનાવવામાં આવ્યા છે તે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતના આ આખે આખી તૈયારી જે છે અહીંયા કરવામાં આવી છે, અને સેનિટાઇઝ જે છે સેનિટાઇઝર રાખવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ જે છે, ઉમેદવારો જે છે તે અંદર પ્રવેશ કરે જ્યારે પરીક્ષા કેન્દ્રમાં, ત્યારે પોતાના હેન્ડ સેનિટાઇઝ કરે, માસ્ક ફરજિયાત રાખવામાં આવે છે, અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થાય તે તમામ પ્રકારની વ્યવસ્થા, અને ખાસ કરીને 11 વાગે આ પરીક્ષા શરૂ થવાની છે તેને લઈને 10 વાગ્યાથી 10:15ના સમય જે છે કે ત્યાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ઉમેદવારોને આપી દેવામાં આવશે તેવું પણ જે છે પરીક્ષા કેન્દ્રો પર જણાવી દેવાયું છે. જી જી સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કોરોના કાળમાં જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, 22,000 ઉમેદવારો પરીક્ષા આપશે, સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક સેનિટાઇઝર પણ ફરજિયાત છે. તો સુરતમાં આજે જીપીએસસીની પરીક્ષા, સુરત શહેરમાં 31 જેટલા પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરાયું છે. કેન્દ્રો પર આયોજન છે, 8,600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો 359 પરીક્ષા બ્લોક કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન, અને આ પાલન સાથે જ પરીક્ષા લેવા માટે તંત્ર પણ સજ્જ છે.